નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું કંકાઈ માતાનો ઇતિહાસ મિત્રો આ કંકાઈ વરવાઈઓથી પ્રસિદ્ધ રહી છે એમાં ગિરનાર અને એની ગોદમાં રહેલ અને માઇલો સુધી પથરાયેલ ગીરનું જંગલ સિંહ સુરા અને સંતોની ભૂમિ તરીકે વિખ્યાત એવી સૌરાષ્ટ્રની ધરતી માટે ગીર એક આભૂષણ છે જેના વિના સૌરાષ્ટ્ર સુની જ ભાષા લાગે છે આજ જ ગિરનારની વંદરાઈઓમાં અનેક ધર્મસ્થળો આવેલા છે ગિરનારથી લઈને અમરેલી અને તુલસીશ્યામ સુધી કંઈક ધર્મ સ્થળો લીલી વંદરાઈઓની વચ્ચે આવેલા છે જેમાં પછી પરબ હોય સત્તાધાર હોય કે ગીર કનકઈ હોય અહીં વાત કરીએ છીએ ગિન્ની લીલોતરી અને આ આમ્ર કુંજોની ઘટાટોપમાં આવેલ અને જનનના માનસ પટ પર પ્રકૃતિની અનુપમ આભા આંજે દેતા માતા કનકેશ્વરીના ગીરની મધ્યે આવેલા ગીર કનકાઈની તો મિત્રો આ મંદિર વિશે એમ કહેવાય છે કે પ્રકૃતિ અહીં ખોબલે ખોબલે ઠલવાણી છે કુદરતે કશ્યાય ભરીને પ્રકૃતિની અહીં લહામણી કરી છે માતા કનકેશ્વરીનું આ મંદિર ગીરની મધ્યે આવેલું છે અહીં જવા માટે ફોરેસ્ટ ખાતાના બધા જ નિયમોનું અનુસરણ કરવું પડે છે પ્લાસ્ટિક કે કોઈ પણ વસ્તુ ક્યાંય ફેંકવાની સખત મનાય છે અહીંયા જંગલ મધ્યે રસ્તા પર ક્યાંય વાહન રોકવાની પણ મનાય છે ગીરનો આ સેન્ટ્રલ ઝોન છે વન્યજીવોનો પણ અહીં બહુ ચર્ચિત ઇલાકો છે રાત્રે અહીં નીકળાતું નથી ડાલમાં મંથાએ સદાય આંટા દે છે એવી અલભ્ય ભવ્યતાની મધ્યે આ મંદિર વસેલું છે મિત્રો સૌરાષ્ટ્રની ધરતી પર અને ગિરનાર વિશાળ ફલકની આસપાસ માઇલો સુધી ફેલાયેલા ગિરના જંગલમાં માતા કનકાઈનું મંદિર આવેલું છે તુલસી શામ થી બાવીસ કિલોમીટર દૂર આ આવેલા મંદિરે મા કંકાઈ નો જે ઇતિહાસ લોકંઠે ગવાય છે તે મુજબ ઈસુ આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડાના પરિવારમાં કનક ચાવડા નામનો એક રાજા થઈ ગયો તેણે કંકાઈ એટલે કે કર્ણાવતી નગરીની સ્થાપના કરી હતી માં કંકાઈને આ નગર નગરીના અધિષ્ઠા દેવી તરીકે સ્થાપ્યા હતા બીજી લોકવાયકા એવી છે કે વળાના મૈત્રક વંશના મૂળ પુરુષ કંસ કનકસેન અયોધ્યાના સૂર્યવંશી રાજવી હતા તેણે સૌરાષ્ટ્રમાં વિસ વિનગરમાં આવીને પરમાર રાજાને હરાવ્યો હતો અને વંશજ વિજયસેને વિજયપુર એટલે કે ધોળકા વસાવ્યો વિજયસેનના વંશજ બટાકે વલ્લભીપુરની સ્થાપના કરી જે બાદ મૈત્રક વંશની રાજધાની બનેલ અને તેના પર વલ્લભી રાજાઓ એ રાજ કરેલ જેમાં સાત શિલાદિત્યનો પણ સમાવેશ થાય છે મૈત્રક વંશનો છેલ્લો રાજા શિલાદિત્ય સાતમો હતો જેના પર સિંધના બાબરિયાઓએ આક્રમણ કરેલ અને વલ્લભી ધ્વસ થયેલો બાદમાં મૈત્રક વંશ અસ્ત પામેલો પણ આ વાત એ પહેલાની છે જ્યારે વિજયસેન ધોળકા વસાવ્યું ત્યારે કનકસેને મધ્ય ગીરમાં આવીને કનકાવતી નગરી વસાવી આથી તેને શહેરના કનકાઈની સ્થાપના કરી હતી મંદિરની જે તે સમય સ્થાપના થયા પછી કાળબળની થપાટે પૂર્ણ જી પૂર્ણ જીર્ણ થયેલા આ મંદિરને ઘણા બધા સમય વીતી ગયેલા આ કનકાઈ મંદિરનો સૌ પ્રથમ સંવત સમવત અઢારસો ચોસઠમાં કરવામાં આવ્યો હતો આ જીર્ણોદ્ધાર કોણે કરાવે તેની કોઈ ખાસ માહિતી મળેલ નથી ત્યારબાદ લગભગ એકસો બેતાલીસ વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો લોકોમાં વધારે જાગૃતિ આવી અને ફરીથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે વિક્રમ સંવત બે હજાર એક સમિતિની રચના કરવામાં આવી હતી ત્યારબાદ આ સમિતિએ જરૂરી ખર્ચની રકમ ભેગી કરીને મંદિરનું નિર્માણ કર્યું હતું એવું કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ

આ સ્થાનકમાં કંકેશ્વરી માતાજીને ઉનેવાળ બ્રાહ્મણ આહિર દરબા અને મહારાજના કીર્તિકર બ્રાહ્મણો કુળદેવી તરીકે પૂજે છે પ્રભાગ ક્ષેત્રના કેટલાક પુરોહિત પણ કનકાઈ માતાજીને કુળદેવી તરીકે પૂજે છે કનકાઈ માતાજીના અન્ય મંદિરો અમરેલી જિલ્લામાં ચાવડ મહુવા પાસે તરેડ સૂત્રાપાડા પાસે વડોદર અને ભરૂચ પાસે સુકલદીદમાં આવેલા છે આ કનકાઈ મંદિરમાં ચૈત્ર માસની નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે તેમજ પાંચમથી આઠમ સુધીમાં ભક્તો દર્શનનો લાભ લે છે આ સ્થાનકમાં મંદિરોની ઉપરના ભાગમાં મોટું મેદાન આવેલું છે જે મે જે મેદાન છે તેમાં બે બાજુ તરફ ધર્મશાળાઓ બાંધવામાં આવેલી છે ઘણા સમય પહેલાં આ મંદિરની જાળવણી માટે ટ્રસ્ટની રચના કરવામાં આવેલી છે જેના પ્રયત્નોથી મંદિરમાં રાત્રિ રોકાણ માટે રહેવાની સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે આ સ્થળના દર્શને આવેલ યાત્રિકોને સાંજના છ વાગ્યા પછી હિંસક પ્રાણીઓના ડરથી આ જગ્યા પર રોકી દેવામાં આવે છે અને આમ સ્થળની કુદરતી સૌંદર્ય ભરપૂર છે જે કુદરતના ખોળે આળોટવા અને જોવા લાયક છે જો મિત્રો તમને મારી જાણકારી સારી લાગે તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો